હવે આગળ વાત કરીએ તો કેશોદ તાલુકામાં સાર્વત્રિક વરસાદ ના થતા ખેડૂતો મૂંઝાયા. ચોમાસાનો પ્રારંભ 15 જૂનથી થાય છે ત્યારે છેલ્લા 3-4 વર્ષથી 15 જૂન પહેલાં મેઘરાજા મન મૂકીને હેત વરસાવે છે. ગત વર્ષે 10-12 જૂન સુધીમાં કેશોદ તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ થયો હતો ત્યારે વાવણી કરવા થનગનતા ખેડૂતોને વરસાદની રાહ જોવી પડી હતી. ત્યારે હાલના વર્ષે આજે 27 જૂન સુધીમાં નહિવત વરસાદ થયો છે. વાવણી લાયક ન કહી શકાય છતાં અનેક ખેડૂતોએ ભગવાનના ભરોસે સાહસ કરી વાવણીના શ્રી ગણેશ કરી રહ્યા છે. જોકે સમગ્ર તાલુકામાં સાર્વત્રિક વરસાદ થયો નથી. એટલું જ નહીં, અનેક ગામોમાં અમુક વિસ્તારોમાં વરસાદ હોય જ્યારે બીજા વિસ્તારોમાં માત્ર અમી છાંટણા જ હોય તેવું જોવા મળી રહ્યું છે, જેથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. જોઈએ એટલો વાવણી લાયક વરસાદ ન હોવાથી વાવણી કરવી કે ન કરવી એ મૂંઝવણમાં ખેડૂતો મુકાયા છે. અને સાહસ કરીને વાવણી કરી તો મેઘરાજાનું ફરી થોડા દિવસો આગમન ન થાય તો મગફળીને પિયત આપવા પૂરતું પાણી નથી ત્યારે મેઘરાજા અમી દ્રષ્ટિ રાખીને મન મૂકીને હેત વરસાવે તેવું ખેડૂતો આશા સેવી રહ્યા છે. ગોવિંદ હડિયા, જલેશ ટીવી, કેશોદ.